फ्रेंड्स चेतनानी रसोई ने सब्सक्राइब जरूर करजो अने बेल आइकन दबावजो लेटेस्ट वीडियो माटे। हाय फ्रेंड्स, वेलकम बैक टू चेतनानी रसोई। आज आपणे बनावशुं अमेरिकन कोनना भजिया। अत्यारे खूब ज सारा प्रमाणमां अमेरिकन कोन मळती होय छे, तो आजे आपणे एना भजिया बनावशुं। तो आपणे एना इंग्रेडिएंट्स जोई लईए। મકાઈના દાણા લીધા છે, જે પીળી મકાઈના દાણા છે। સામે 150 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે, 100 ગ્રામ જેટલું દહીં લીધું છે, થોડીક કોથમીર ચોપ કરી લીધી છે, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, તલ, ખાંડ અને મીઠું છે, અને તળવા માટે તેલ લીધું છે। તો સૌથી પહેલા આ દાણાને તમે ક્રશ કરવા હોય તો ક્રશ પણ કરી શકો છો, અને ચોપ કરવા હોય તો ચોપ પણ કરી શકો છો। આપણે અહીંયા આને ચોપ કરી લેશું ચોપરમાં। બધા કોને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે। જો તમારે ક્રશ કરવું હોય તો થોડા આખા દાણા સાથે રાખવા પડે સાઈડ પર, અને એ જ્યારે આપણે આવી રીતે ખીરું તૈયાર કરતા હોય ત્યારે એડ કરવાના હોય છે। મારે એવું નહોતું કરવું અહીંયા ઘડી, એટલે મેં બધા દાણાને ચોપરમાં ચોપ કરી લીધા છે, એટલે એ ક્રંચ એનો જે હશે એ આવશે। હવે આપણે એની અંદર મસાલા એડ કરી લઈશું। 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ છે, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ છે, 2 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરીશું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરીશું, હળદર થોડી 5 ચમચી જેટલી, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું। લાલ મરચું તમારી તીખાસ પ્રમાણે અને લીલું મરચું પણ તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। આ મકાઈના દાણા ખૂબ જ સ્વીટ હોય છે, એટલે ખાંડ થોડી ઓછી એડ કરવાની હોય છે। એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું, થોડું હલાવી લેશું। એની અંદર આપણે દહીં એડ કરીશું, કોથમીર એડ કરીશું, અને આપણે ચણાનો લોટ જે લીધો છે એ એડ કરી દઈશું। આ બધું આપણે હલાવી લેશું અને બધાને આપણે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને દહીં હશે અને કોનમાંથી જે પાણી નીકળ્યું હશે એના કારણે આપણે એડિશનલ પાણી ઉમેરવું નહીં પડે, વધારાનું જે હોય એ। અને બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ લીધો છે। હવે આપણે એક બાજુ તેલ ગરમ મૂકી દઈશું અને પછી આના ભજીયા ઉતારી લઈશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે થોડોક ખીરું મૂકીને ચેક કરી લઈશું। આપણે અહીંયા આગળ તેલ મીડિયમ રાખશું, બહુ ફૂલ ગેસથી ભજીયા તળવાના નથી। આ ભજીયા તમારે જ્યારે બનાવવા હોય ત્યારે જ એનું ખીરું રેડી કરવાનું, નહીં તો એમાંથી પાણી નીકળવા માંડશે અને બહુ ઢીલું થઈ જશે, તો તમે સરખી રીતના બનાવી પણ નહીં શકો। આમાં આપણે કોઈ પણ જાતનો ખાવાનો સોડા કે ફ્રૂટ સોલ્ટ કે કંઈ જ ઉમેરવાનું હોતું નથી, એની મેળે ખૂબ જ સરસ સોફ્ટ થાય છે। આ રીતના ગોલ્ડન બ્રાઉન થશે એટલે આપણે એને લઈ લઈશું અને એને આપણે કિચન પેપર પર રાખી દઈશું। આપણા ભજીયા તળાઈને રેડી છે, આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો રેડી છે ફ્રેન્ડ્સ અમેરિકન કોનના ભજીયા, એને મેં કેચઅપની સાથે સર્વ કર્યું છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।